नमस्कार विद्यार्थी मित्रों, अमारी यूट्यूब चैनल योगीराज योगी ऑफिशियल ने लाइक शेयर और सब्सक्राइब करने बदल आप सबनो खूब खूब आभार। आज आप धोरण 8 विषय विज्ञान में प्रकरण 17 ताराओ और सूर्यमंडल विषय अभ्यास करवानू छे। तो तमे जारे पण रात्रि दरमियान आकाश में जुओ तो तमने चंद्र ताराओ नक्षत्रों वगैरह तमे जोई शको छो। तो जारे आपणे आ नजारो आपणे कोई गामडामां जोईए तो आपणने त्यांथी आकाश एकदम स्वच्छ अने बधुं आपणे सारी रीते जोई शकीए छीए आकाशमां। जारे कोई सीटीमांथी आपणे आकाशनुं निरीक्षण करता होईए छीए तो आपणने सीटीमां रहेला पॉल्यूशन धूळ धुमाड़ो અને સ્ટ્રીટ લાઇટ્સ ને બધો પ્રકાશ હોય વધારે એટલે તેના લીધે આપણને વ્યવસ્થિત આકાશ દર્શન થતું નથી। તો રાત્રિ દરમિયાન આકાશમાં સૌથી તેજસ્વી પદાર્થ ચંદ્ર હોય છે। હવે આકાશમાં રહેલા તારા ગ્રહો ચંદ્ર અને બીજા ઘણા પદાર્થોને આકાશી પદાર્થો કહે છે। તો આ આકાશી પદાર્થોને આધારે આપણા પૂર્વજો ઘણું બધું અનુમાન લગાવી શકતા હતા અને તેનો વિવિધ જગ્યાએ ઉપયોગમાં લેતા હતા, જેમ કે કેલેન્ડર બનાવવામાં અને પંચાંગની રચના કરવામાં તેનો ઉપયોગ કરતા હતા। તો આનો ઉપયોગ લોકો તેમના રોજિંદા જીવનમાં પણ કરતા, તેમજ સમયસર વાવણી અને પાકની પસંદગી માટે, ઋતુઓ અને તહેવારોની તારીખો નક્કી કરવા માટે, આબોહવા અને વરસાદની આગાહીની સમજ મેળવવા માટે પણ કરતા। તો આપણે તેમાં પહેલું જોઈએ તો કે ચંદ્ર। તો કે જે દિવસે ચંદ્રની સંપૂર્ણ ગોળ તકતી દેખાય તેને પૂનમ કહે છે। ત્યારબાદ ચંદ્રના તેજસ્વી ભાગનું કદ ધીમે ધીમે પાતળું થતું જાય છે અને 15મા દિવસે ચંદ્ર દેખાતો નથી। આ દિવસને અમાસ કહે છે। ચંદ્રના તેજસ્વી ભાગના મહિના દરમિયાન દેખાતા જુદા જુદા આકારને ચંદ્રની કળાઓ કહે છે। અને ભારતમાં લગભગ બધા જ તહેવારોની ઉજવણી ચંદ્રની કળા ઉપર આધારિત છે, જેમ કે દિવાળી છે તો કે તે અમાસના દિવસે ઉજવાય છે, બુદ્ધ પૂર્ણિમા અને ગુરુ નાનક જયંતિ છે તો કે તે પૂનમના દિવસે ઉજવાય છે, મહાશિવરાત્રિ વદ તેરસના દિવસે ઉજવાય છે, ઈદ ઉલ ફિત્ર બીજના ચંદ્ર દર્શનના બીજા દિવસે ઉજવાય છે। આપણે ચંદ્રને જોઈ શકીએ છીએ કારણ કે સૂર્યપ્રકાશ તેના પર પડે છે અને તે આપણી તરફ પરાવર્તિત થાય છે। તો આપણે એટલા માટે ચંદ્રનો એ જ ભાગ જોઈ શકીએ છીએ કે જે ભાગ પરથી સૂર્યપ્રકાશ આપણા તરફ પરાવર્તિત થાય છે। તો અમાસ પછીના દરેક દિવસે પૃથ્વી પરથી દેખાતા ચંદ્રના તેજસ્વી ભાગનું કદ વધતું જાય છે। પૂનમ પછી ચંદ્રના સૂર્ય દ્વારા પ્રકાશિત ભાગનું કદ દરરોજ ઘટતું જાય છે। ચંદ્રની સપાટી જોઈએ તો કે કેવી છે, તો કે ચંદ્રની સપાટી પર પણ ખાડાઓ આવેલા છે, તે પણ ધૂળથી ભરેલી છે અને ઉજ્જળ છે। તો તારાઓ છે તો કે તે પોતાના પ્રકાશનું ઉત્સર્જન કરે છે અને સૂર્ય પણ એક તારો જ છે, જે બીજા બધા તારાઓ કરતાં શા માટે આટલો આપણને મોટો દેખાય છે? તો કે તારાઓ સૂર્ય કરતાં લાખો ગણા દૂર આવેલા હોય છે, એટલે જ તારાઓ આપણને બિંદુવત દેખાય છે। તો કે હકીકતમાં આપણે જોઈએ તો કે તારાઓ છે તો કે તે દિવસ દરમિયાન પણ આકાશમાં હાજર હોય છે, પરંતુ આપણે તેને જોઈ શકતા નથી કારણ કે તેજસ્વી સૂર્યપ્રકાશને લીધે આપણે તેને જોઈ શકતા નથી। પછી ત્યારબાદ જોઈએ તો કે એક ધ્રુવ નામનો તારો છે કે જે પૃથ્વીની ધરીની દિશામાં આવેલો છે, તે ક્યારેય ખસતો જણાતો નથી। ત્યારબાદ નક્ષત્રો, તો કે તારાઓ કે જે ઓળખી શકાય તેવા કોઈ આકાર બનાવે છે તેને નક્ષત્રો કહે છે। તો અહીંયા તમને વિવિધ નક્ષત્રો આપેલા છે, જેમ કે સપ્તર્ષિ, મૃગશીર્ષ, શર્મિષ્ઠા અને મઘા। તો આપણે તેને એક તબક્કાવાર જોઈએ તો ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાતું સૌથી પ્રચલિત નક્ષત્ર એટલે સપ્તર્ષિ, કે જેને બિગ ડીપર અથવા તો ધ ગ્રેટ બિયર પણ કહેવાય છે,
કે જેમાં 7 અગ્રગણ્ય તારાઓ હોય છે કે જે એક કળછા કે પ્રશ્નાર્થ ચિહ્ન જેવો આકાર ધારણ કરે છે. ત્યારબાદ જોઈએ મૃગશીર્ષ, તો કે એ બીજું એક જાણીતું નક્ષત્ર છે કે જે શિયાળાની મોડી સાંજે દેખાય છે, કે જેમાં પણ 7 કે 8 તેજસ્વી તારાઓ હોય છે. મૃગશીર્ષને વ્યાધ પણ કહે છે. તેની વચ્ચેના 3 તારા શિકારીના એટલે કે વ્યાધના પટ્ટા દર્શાવે છે અને 4 તેજસ્વી તારા ચતુષ્કોણના સ્વરૂપે ગોઠવાયેલા દેખાય છે. તેમાં એક ખૂબ તેજસ્વી તારો આવેલો હોય છે જેને વ્યાધ કહેવાય છે. ત્યારબાદ જોઈએ તો કે શર્મિષ્ઠા, તો કે ઉત્તર આકાશમાં આવેલું એક બીજું પ્રચલિત નક્ષત્ર છે કે જે શિયાળામાં રાત્રિના વહેલા ભાગમાં જોઈ શકાય છે અને તેનો વિકૃત થયેલા અક્ષર W કે M જેવું દેખાય છે. ત્યારબાદ સૂર્યમંડળ જોઈએ, તો કે સૂર્યમંડળ એટલે કે સૂર્ય અને તેની આજુબાજુ ભ્રમણ કરતા આકાશી પદાર્થો મળીને સૂર્યમંડળ બને છે. તો કે જેવા કે ગ્રહો, ધૂમકેતુ, લઘુગ્રહો, ઉલ્કાઓ. તો કે સૂર્ય તથા આ પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ તેમને ભ્રમણ કરતા રાખે છે. તો સૂર્યથી તેમના અંતરને આધારે ક્રમમાં ગ્રહો ગોઠવાયેલા હોય છે કે જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન છે. તો તેમાં સૌપ્રથમ આપણે પહેલાં સૂર્ય વિશે જોઈએ, તો કે સૂર્ય આપણી સૌથી નજીકનો તારો છે. તે સતત ઉષ્મા અને પ્રકાશનું ઉત્સર્જન કરે છે અને તે પૃથ્વી પરની તમામ ઉર્જાનો સ્ત્રોત સૂર્ય જ છે. ત્યારબાદ જોઈએ તો કે ગ્રહો, તો કે ગ્રહો તારા જેવા જ દેખાય છે પરંતુ તેઓ પાસે તેમનો પ્રકાશ હોતો નથી. તેઓ માત્ર પોતાના પર પડતા સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે. તો હવે આપણને તારાઓ અને અહીંયા ગ્રહો વચ્ચે ભેદ ખબર પડી કે તારાઓ છે તો કે તે ટમટમતા હોય છે એટલે કે ઝબુકતા હોય છે, જ્યારે ગ્રહો ઝબુકતા હોતા નથી. ત્યારબાદ જોઈએ તો ઉપગ્રહ કોને કહેવાય છે, તો કે કોઈ પણ આકાશી પદાર્થોની આસપાસ ફરતા અન્ય આકાશી પદાર્થોને તેનો ઉપગ્રહ કહેવાય છે. તો કે પૃથ્વી સૂર્યનો ઉપગ્રહ કહેવાય, જોકે સામાન્ય રીતે આપણે તેને સૂર્યનો ગ્રહ કહીએ છીએ. તો કે આપણે એવા પદાર્થો માટે ઉપગ્રહ શબ્દનો ઉપયોગ કરીએ છીએ જે ગ્રહોની આસપાસ પરિક્રમણ કરતા હોય, જેમ કે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. અને પૃથ્વીની આસપાસ ઘણા માનવસર્જિત ઉપગ્રહો પણ ફરતા હોય છે તેને કૃત્રિમ ઉપગ્રહો કહે છે. તો આપણે પહેલા અહીંયા ગ્રહો વિશે જોઈએ, તો પેલો ગ્રહ છે બુધ. બુધ સૌ ગ્રહ, તો કે સૂર્યથી સૌથી નજીક છે, સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે અને સૂર્યની સૌથી નજીક હોવાથી તેને જોવાનું અઘરું છે. જોકે તેને સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ક્ષિતિજે દેખાય છે, જેથી ક્ષિતિજ દેખાવા માટે વૃક્ષો કે ઇમારતોનો અવરોધ ન હોય ત્યાંથી આપણે તેને જોઈ શકીએ છીએ અને બુધને કોઈ ઉપગ્રહ નથી. ત્યારબાદ શુક્ર, તો કે પૃથ્વીનો સૌથી નજીકનો પડોશી ગ્રહ શુક્ર છે કે જે રાત્રિ દરમિયાન આકાશમાં દેખાતો સૌથી તેજસ્વી ગ્રહ છે. કેટલીક વાર સૂર્યોદય પહેલાં પૂર્વ આકાશમાં શુક્ર દેખાય છે તો ક્યારેક પશ્ચિમ આકાશમાં સૂર્યાસ્ત પછી તરત જ દેખાય છે. તે અવારનવાર સવારનો તારો કે સાંજનો તારો કહેવાય છે, જોકે તે તારો નથી. શુક્રને પોતાનો ચંદ્ર કે ઉપગ્રહ નથી. ત્યારબાદ જોઈએ તો કે શુક્રને ટેલિસ્કોપ દ્વારા જોઈએ તો તમને દેખાશે કે તે પણ ચંદ્રની માફક કળાઓ ધરાવે છે. ત્યારબાદ પૃથ્વી, તો કે સૂર્યમંડળમાં પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે જેની પર જીવન શક્ય છે. તેના પર પર્યાવરણીય પરિસ્થિતિઓ આવેલી છે કે જે પૃથ્વી પર સજીવોનું જીવન અસ્તિત્વ રાખવા માટે અથવા કે જીવન ટકાવી રાખવા માટે ઉપયોગી છે. પછી ત્યારબાદ જોઈએ તો કે મંગળ, તો કે પૃથ્વીની કક્ષા બહારનો પ્રથમ ગ્રહ મંગળ છે કે જે થોડોક લાલાશ પડતો છે, જેને લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે. અને મંગળને 2 નાના ઉપગ્રહો આવેલા છે. ત્યારબાદ જોઈએ તો કે ગુરુ સૌથી મોટો ગ્રહ છે, એટલો વિશાળ ગ્રહ છે કે તેની અંદર 1300 પૃથ્વીઓ મૂકી શકાય. ગુરુનું દળ પૃથ્વીના દળ કરતાં 318 ગણું છે. ત્યારબાદ જોઈએ શનિ, તો કે ગુરુથી દૂર શનિ આવેલો છે જે પીડાશ પડતો દેખાય છે. તેના સુંદર વલયો તેને સૂર્યમંડળમાં ખાસ બનાવે છે. ત્યારબાદ જોઈએ તો કે યુરેનસ અને નેપચ્યુન, તો કે તેઓ સૂર્યમંડળના સૌથી બહારના ગ્રહો છે, તેઓ ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાય છે.
યુરેનસ પણ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે અને યુરેનસની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તે ખૂબ વધારે ઝૂકેલી ધરી ધરાવે છે। ત્યારબાદ જોઈએ તો કે મંગળ કક્ષાની બહાર આવેલા ગ્રહો જેવા કે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આંતરિક ગ્રહો કરતાં ઘણા દૂર આવેલા છે તેને બાહ્ય ગ્રહો કહે છે। ત્યારે પહેલા ચાર ગ્રહો કે જે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ તો કે બધા બાકીના ગ્રહો કરતાં સૂર્યની નજીક આવેલા છે તેથી તેમને આંતરિક ગ્રહો કહે છે। ત્યારબાદ સૂર્યમંડળના કેટલાક અન્ય સભ્યો વિશે જોઈએ તો કે તેમાં લઘુ ગ્રહો તો કે મંગળ અને ગુરુ કક્ષાની ગુરુની કક્ષાઓ વચ્ચે ખૂબ મોટી જગ્યા છે। આ જગ્યા ખૂબ મોટી સંખ્યામાં આવેલા નાના નાના પદાર્થો દ્વારા રોકાયેલી છે જે સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે તેને લઘુ ગ્રહો કહે છે। ત્યારબાદ ધૂમકેતુ તો કે તે આપણા સૂર્યમંડળના જે સભ્ય છે તો કે તેમનો સૂર્યની ફરતે પરિક્રમણનો સમયગાળો સામાન્ય રીતે ખૂબ મોટો હોય છે। સામાન્ય રીતે ધૂમકેતુને એક તેજસ્વી શીર્ષની સાથે લાંબી પૂંછડી પણ હોય છે અને તે પૂંછડી હંમેશા સૂર્યની વિરુદ્ધ તરફ દૂર તરફની દિશામાં લંબાયેલી હોય છે। ત્યારબાદ જોઈએ તો કે ધૂમકેતુ આપણને છેલ્લી વખત 1986માં હેલીનો ધૂમકેતુ જોવા મળ્યો હતો કે જ્યારબાદ હવે તે 76 વર્ષ પછી જોવા મળશે। ત્યારબાદ ઉલ્કાશિલા તો કે કેટલીક ઉલ્કાઓ ખૂબ જ મોટી હોય છે અને તે સંપૂર્ણપણે સળગી જાય છે અને પૃથ્વી સુધી પહોંચે છે તો કે આ પૃથ્વી સુધી પહોંચે છે તેને ઉલ્કાશિલા કે ઉલ્કાપિંડ કહે છે। તો ઉલ્કા શું છે તો કે આપણને ઘણી વખત આકાશમાં એક ચમકતો લીસોટો દેખાય છે તેજસ્વી કે જેને આપણે એમ કહીએ છીએ કે ખરતો તારો છે પરંતુ તે ખરતો તારો હોતો નથી તે ઉલ્કા હોય છે। કે ઘણી વખત એવું થાય છે કે કોઈક નાનકડો એવો પદાર્થ હોય છે કે જે પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય તે સમયે તેની ઝડપ ખૂબ વધારે હોય છે અને તેને કારણે વાતાવરણમાં ઘર્ષણ ઉત્પન્ન કરે છે અને તેને કારણે તે ગરમ થઈ જાય છે તેથી તે ઝડપથી સળગવા લાગે છે અને તેથી આપણને આકાશમાં એક તેજસ્વી લીસોટો દેખાય છે। ત્યારબાદ કૃત્રિમ ઉપગ્રહો તો કે કૃત્રિમ ઉપગ્રહો કઈ રીતે કુદરતી ઉપગ્રહોથી જુદા પડે છે તો કે કૃત્રિમ ઉપગ્રહો તો કે તે માનવસર્જિત હોય છે તેમને પૃથ્વી પરથી છોડવામાં આવે છે અને તેઓ પૃથ્વીના કુદરતી ઉપગ્રહ ચંદ્ર કરતાં પણ વધુ નજીકથી પૃથ્વીની ફરતે પરિક્રમણ કરે છે। તો આવા ઘણા આપણે ઉપગ્રહો છે જેમ કે ઇન્સેટ, IRS, કલ્પના 1, એડ્યુસેટ વગેરે તેનો ઉપયોગ શું થાય છે તો કે હવામાનની આગાહી કરવા, ટેલિવિઝન અને રેડિયો તરંગના પ્રસરણ માટે કામમાં આવે છે। ત્યારબાદ આપણે આ ચેપ્ટરનું સ્વાધ્યાય જોઈએ તો પ્રશ્ન 1, નીચેનામાંથી કોણ સૌરમંડળનો સભ્ય નથી? તો જવાબ આવશે સી, નક્ષત્ર। બીજો પ્રશ્ન, નીચેનામાંથી કોણ સૂર્યનો ગ્રહ નથી? જવાબ આવશે એ, વ્યાધ। ત્રીજો પ્રશ્ન, ચંદ્રની કળાઓ થાય છે કારણ કે? જવાબ આવશે આપણે ચંદ્રનો એ જ ભાગ જોઈ શકીએ છીએ જે આપણા તરફ પ્રકાશ પરાવર્તિત કરે છે। ત્યારબાદ ખાલી જગ્યા પૂરો, તેમાં પહેલી ખાલી જગ્યા, સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ નેપચ્યુન છે। ખાલી જગ્યા ગ્રહ રંગમાં લાલાશ પડતો હોય છે, જવાબ આવશે મંગળ। ત્રીજી ખાલી જગ્યા, આકાશમાં કોઈ ચોક્કસ આકાર ધરાવતા તારાના જૂથને ખાલી જગ્યા કહે છે, નક્ષત્ર। ચોથો ખાલી જગ્યા, ગ્રહની આજુબાજુ પરિક્રમણ કરતા આકાશી પદાર્થોને ખાલી જગ્યા કહે છે, ઉપગ્રહ। પાંચમી ખાલી જગ્યા, ખરતા તારા હકીકતમાં તારા નથી। પછીની ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા ગ્રહની કક્ષા વચ્ચે લઘુ ગ્રહો આવેલા છે, જવાબ આવશે મંગળ અને ગુરુ। ત્યારબાદ ખરા ખોટા છે તે જણાવો। પહેલું જોઈએ તો કે ધ્રુવનો તારો એ સૌરમંડળનો સભ્ય છે, જવાબ આવશે ખોટું। ત્યારબાદ બીજું, બુધ સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે, જવાબ આવશે સાચું। યુરેનસ સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ છે, તો ખોટું કારણ કે સૌથી દૂરનો ગ્રહ નેપચ્યુન। ત્યારબાદ ઇન્સેટ એક કૃત્રિમ ઉપગ્રહ છે, તો જવાબ આવશે સાચું। સૌરમંડળમાં 9 ગ્રહો હોય છે, જવાબ આવશે ખોટું। ને મૃગશીર્ષ નક્ષત્ર ફક્ત ટેલિસ્કોપથી જ જોઈ શકાય છે, જવાબ આવશે ખોટું। ત્યારબાદ પ્રશ્ન 6, કોલમ એમાં રહેલી બાબતને કોલમ બીમાં રહેલી બાબતો સાથે જોડો। તો પહેલું છે કે આંતરિક ગ્રહો, તો જવાબ આવશે પૃથ્વી અને મંગળ, એટલે કે ઈ અને જી બંને આવશે। ત્યારબાદ બીજું, બાહ્ય ગ્રહો, જવાબ આવશે શનિ અને શનિ એક જ આવશે એટલે કે બીજામાં આવશે એ। ત્યારબાદ ત્રીજું, નક્ષત્રો, તો આવશે ગ્રેટ બિયર અને મૃગશીર્ષ એટલે કે સી અને એફ, ગ્રેટ બિયર એટલે કે સપ્તર્ષિ। ત્યારબાદ પૃથ્વીના ઉપગ્રહો, તો જવાબ આવશે ડી, ચંદ્ર। સાતમો પ્રશ્ન,
જો સાંજના તારા તરીકે દેખાતો હોય તો આકાશના કયા ભાગમાં તમે શુક્રને જોઈ શકશો? તો કે શુક્ર સાંજના તારા તરીકે દેખાતો હોય તો આકાશના પશ્ચિમ ભાગમાં તેને નિહાળી શકાય છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન, સૌરમંડળના મોટામાં મોટા ગ્રહનું નામ આપો. તો જવાબ આવશે ગુરુ. નવમો પ્રશ્ન, નક્ષત્ર શું છે? કોઈ પણ બે નક્ષત્રોના નામ આપો. તો કે તારાઓના સમૂહને નક્ષત્ર કહેવાય છે કે જેને ઓળખી શકાય છે. એક તો મઘા નક્ષત્ર અને બીજું શર્મિષ્ઠા નક્ષત્ર. ત્યારબાદ દસમો પ્રશ્ન, તો કે સપ્તર્ષિ અને મૃગશીર્ષ નક્ષત્રના અગ્રણી તારાઓના સંદર્ભિત સ્થાન દર્શાવતું ચિત્ર બનાવો. તો તે તમે ઉપર પાઠ્યપુસ્તકમાંથી જોઈને તમારી જાતે બનાવી શકો છો. પ્રશ્ન અગિયાર, ગ્રહો સિવાય સૌરમંડળના સભ્ય હોય તેવા બે પદાર્થોના નામ આપો. જવાબ આવશે ઉલ્કાશિલા, ધૂમકેતુઓ, લઘુ ગ્રહો વગેરે. ત્યારબાદ પ્રશ્ન બારમો, સપ્તર્ષિની મદદથી તમે ધ્રુવના તારાનું સ્થાન કઈ રીતે નક્કી કરશો? તો કે ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે. સાત તારાઓ પૈકી ચતુષ્કોણ આકૃતિ બનાવવી અને આ બે તારાઓમાંથી સીધી રેખાની કલ્પના કરવી. તો કે ઉત્તર દિશામાં જે ચમકતો તારો દેખાશે તે ધ્રુવનો તારો છે. પ્રશ્ન તેરમો, શું આકાશને બધા જ તારાઓ ખસે છે? સમજાવો. તો કે પૃથ્વી પોતાની ધરી પર ધરીભ્રમણ કરે છે. પૃથ્વીના ધરીભ્રમણને લીધે તારાઓ આપણને ફરતા લાગે છે. હકીકતમાં આકાશમાં બધા જ તારા એની મૂળ જગ્યાએ સ્થિર હોય છે. ધ્રુવનો તારો પૃથ્વીની ધરીની દિશામાં હોવાથી આપણને તે ખસતો દેખાતો નથી. પ્રશ્ન ચૌદમો, શા માટે તારાઓ વચ્ચેના અંતરને પ્રકાશવર્ષમાં માપવામાં આવે છે? કોઈ તારો પૃથ્વીથી 8 પ્રકાશવર્ષ દૂર છે, આ વિધાનથી તમે શું સમજાવશો? તો કે તારાઓ વચ્ચેના અંતરને કિલોમીટરમાં દર્શાવવામાં આવે તો મોટી સંખ્યામાં દર્શાવવા પડે. પૃથ્વીથી તારાઓ ઘણા જ દૂર છે. પ્રકાશવર્ષ એ આકાશી પદાર્થો વચ્ચેના અંતર માપવાનો એકમ છે. એટલે કે એક પ્રકાશવર્ષ બરાબર 9.4×10^12 કિલોમીટર કોઈ તારો પૃથ્વીથી 8 પ્રકાશવર્ષ દૂર છે, એટલે કે પ્રકાશ 300,000 કિલોમીટર પર સેકન્ડની ઝડપે 8 વર્ષમાં જેટલું અંતર કાપે તેટલું દૂર છે તેમ કહી શકાય. ત્યારબાદ જોઈએ તો પ્રશ્ન 15મો, ગુરુની ત્રિજ્યા પૃથ્વી કરતાં 11 ગણી છે. તો ગુરુના કદ તથા પૃથ્વીના કદનો ગુણોત્તર શોધો. ગુરુમાં કેટલા પૃથ્વી સમાઈ શકે? જો 11 પૃથ્વીની ત્રિજ્યા બરાબર ગુરુની ત્રિજ્યા. જો પૃથ્વીની ત્રિજ્યા -r કિલોમીટર હોય તો ગુરુની ત્રિજ્યા બરાબર 1,112 કિલોમીટર થાય. તો પૃથ્વીનું કદ 43 r³, તો ગુરુનું કદ 43 અને r આપણે કેટલા હતા? 11. તો 11³, એટલે કે જવાબ આવશે 431,331 r³. તો આમ તેના પરથી આપણે તેનું ઘનમૂળ કાઢશું તો ગુરુમાં 1,331 પૃથ્વી સમાઈ શકે. ત્યારબાદ પ્રશ્ન 16મો, બુઝોએ સૌરમંડળનું નીચેનું ચિત્ર બનાવ્યું, શું આ ચિત્ર બરાબર છે? જો ના હોય તો સુધારો. જવાબ આવશે તો કે તેમાં ઘણા સુધારો કરવાના થશે. જેમ કે પહેલું, તો કે આઠમો ગ્રહ નેપચ્યુન છે, તેના બદલે અહીં યુરેનસ બતાવેલો છે. તો કે બીજો ગ્રહ શુક્ર છે, જ્યારે બીજો ગ્રહ મંગળ આવે બરાબર. પછી જોઈએ તો કે સાતમો ગ્રહ યુરેનસ છે, જ્યારે અહીં નેપચ્યુન આપેલ છે. ત્યારબાદ ચોથો ગ્રહ મંગળ છે અને અહીં શુક્ર બતાવેલ છે. અને લઘુ ગ્રહોનો પટ્ટો ગુરુ અને શનિની વચ્ચે દર્શાવેલ છે, જે મંગળ અને ગુરુ વચ્ચે આવેલો છે. આશા રાખીએ કે અમે આપેલી માહિતી આપને સમજાણી હશે. આવા જ એજ્યુકેશનને લગતા, ટેકનોલોજીને લગતા તેમજ ગુજરાત એજ્યુકેશન પોલિસીને લગતા વિડીયો અમે લાવીએ છીએ. સારું વિદ્યાર્થી મિત્રો, આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.